એટલે મારે તમને આ તો ઘણા સમયથી વાત કરવી હતી, પણ હવે તમને વાત કરવી યોગ્ય લાગે છે. એટલે પણ ક્યારનું તું એકની એક વાત કહેશો? ઘણા સમયથી, ઘણા સમયથી કે તો ખબર પડે ને હું ઘણા સમયથી કરવી છે વાત તારે. જો વાત એવી છે કે હું જેના ઘરમાં નોકરી કરું છું ને, એટલે જ્યાં હું કામ કરું છું ને ત્યાં કઈ નઈ આયલ ભાઈ નથી કરવી ને. હું તો તને ના પાડું છું. હવે આ નોકર પડું મૂકીને તું મારી ભેગો ઓફિસ માં વઈ આઈ ને ઓહનો તને 15,000 આપશે. નોકરી નથી કરવી એમ નથી કેતો, પણ હું જ્યાં નોકરી કરું છું ને ત્યાં જે શેઠ શેઠાણી છે ને એની એક છોકરી પણ છે. હું કામમાં બધે ધ્યાન આપતા આપતા એ છોકરીમાં પણ ધ્યાન આપું છું. એટલે એને એને પણ કાંઈ પણ કામકાજની જરૂર હોય, એને કાંઈ લેવું હોય, મૂકવું હોય કે કાંઈક જવું હોય ને, તો હું એ સતત એની સાથે જોઉં છું. અરે પણ એમાં તો મને હું અહીંયા બોલાવ્યો છે, તે તારું કામ છે તો તારે કામ કરવાનું હોય. એમાં મને અહીં બોલાવ્યો તો મારે આ લંચમાં આવવું પડ્યું, 1.5 કલાકનો લંચ હોય મારે. પણ એ કામમાં ને ક્રમમાં એ છોકરી સાથે મારી લાગણી બંધાઈ ગઈ અને અત્યારે મને એની સાથે પ્રેમ થઈ ગયો છે. અરે એવું નથી કે ખાલી મને થયો છે, આ લાગણી એના તરફથી પણ છે. હવે એ આંધળી છે એની અરે તને લવ થઈ ગયો, ભૂલી જાય. જો એવું કઈ આંધળી બાંધલી એટલે ભરે ગરીબ બલેરિયા, પણ એવા આંધળી બાંધલી અરે કઈ લગ્ન બગન નથી કરવાના આપણે. હા ભાઈ વાહ, તમને એ આંધળી છોકરી છે એ દેખાય છે? એ આંધળી છોકરીને મારામાં તો ગરીબાઈ નથી દેખાતી. એને દેખાય છે તો તારામાં ગરીબાઈ દેખાય. એને કોઈ છોકરો ન દે, એને ખબર છે તું એનું ધ્યાન રાખશો એને તો એટલું જ જોઈએ. અત્યારે તું નોકરી કરશો ને લગ્ન પછી ગુલામ બનાવીને રાખશે. મોટા ભાઈ, હું તમને અહીંયા ખાલી કહેવા આવ્યો છું, મારે તમને જાણ કરવી જરૂરી છે, કારણ કે મમ્મી પપ્પા તો ગામડે છે. એ જો એ કાંઈ નથી કરવાનું. મેં હમણાં છે ને આપણા નરેશ કાકા છે ને એને કીધું છે તારા માટે એક છોકરી જોવા જવાનું છે, એટલે એ તું બફડા બફડા બધું ભૂલી જાય છે. ત્યાં ક્યાંય કંઈ થવાનું નથી. પણ તમને શું વાંધો છે? છોકરી ખાલી આંધળી છે, બાકી બધી રીતે જોવે છે, દેખે છે અને બધું જ સમજે છે. આ બધા વાતો કરશે કે પૈસાવાળાની છોકરી હતી એટલે લગ્ન કર્યા, આંધળી હતી. આ ઘરનું કામ કોણ કરશે બધું? હે, આ ઘરનું કામ કરવા માટે કોક તો જોશે કે નહીં? આ મમ્મી પપ્પા દેહમાં રહે છે. મોટા ભાઈ, એને પણ મને અને મને પણ એનાથી પ્રેમ થઈ ગયો છે. અરે એ બધા નાટકો આના એ હે ને, પ્રેમના નાટકો. એને ખબર છે કે મને કોઈ સારો છોકરો મળવાનો નથી. એને મળશે તેની જેવો આંધળો મળશે. આંધળો મળશે તો એ બેને કોણ એનું કામ કરશે? આ તું એને મળી જાય ને સારો છોકરો, એટલે એને એનું કામ બધું સીધું થઈ જાય. અત્યારે નોકર થઈને પછી તું ઘરવાળો થઈને કરી. મોટા ભાઈ, ક્યાંનો સારો છોકરો? હવે અત્યારે જે રીતે એના ઘરમાં જલસા કરીને રહે છે, એવી રીતે તો આપણા ઘરમાં નહીં રહી શકે ને. એવી રીતે તો હું પણ નહીં રાખી શકું એને, છતાં એ આપણા ઘરે આવવા તૈયાર છે. કેમ? કેમ કે એને જે રીતે હું સાચવું છું ને, એ રીતે બીજું કોઈ એને સાચવે ન સાચવે એનું એને ટેન્શન છે, એને દુઃખ છે અને ડર પણ છે. પણ સાથે સાથે કોઈ છોકરી હોય તો એને શું જોતું હોય? એક એવો વ્યક્તિ કે જે એને સાચવી શકે. હા, જે એનું ધ્યાન રાખી શકે, નોકરની ગળે આખી જિંદગી કામ કર્યા રાખે. હા, એ બધું છે ને, તું બીજે લગ્ન ન કરી લે ને એને એની સેવા કર્યા રાખ ને, એટલે આ બધા પ્લાન હોય. આ પૈસાવાળા હોય ને એનો કાંઈ ભરોસો ન કરાય. એને કાંઈ સવારે કોઈક બીજો સારો છોકરો મળી જાય ત્યારે થવું પછી રોડે પાછું, સમજો? એટલે એ તું ભૂલી જા. અને મેં તને કીધું હોય ને ત્યાં છોકરી જોવાની છે, ત્યાં આપણે વ્યવહારનું વાત કરી લઈ, સમજો? મોટા ભાઈ, તમે કેમ સમજતા નથી? આ એના ઘરેથી બધું જ મારા પ્રત્યે તૈયાર છે, ખાલી હવે તમારે હા પાડવાની છે, મમ્મી પપ્પાને મનાવવાના છે બસ. હા ભાઈ, હા હવે તું આવા વેવલા વેળા બંધ કર. અને તું કહેશો ને તો કાંઈ નહીં, તું તારી રીતે નક્કી કરજે. અને જો એમાં પછી કાંઈ આડાહવળું થાય ને તો પછી હું જવાબદાર નહીં રહું. તને પહેલાં કહી દઉં, હું મારા કામમાં ધ્યાન રાખું કે તારા વહીવટમાં પડવું હોય છે. ઠીક છે, પછી કોઈ આડાહવળું નહીં થાય તો તમને ચાલશે ને? હા, ભરોસો છે ને તને બહુ એ છોકરી ઉપર. જોઈજે તને એની પાસે ક્યાંક સારો છોકરો આવી છે, કોઈક પૈસા આવી જાય, ક્યાંક બીજું આવી જાય, કોઈ સારો તારી કરતા સારો નોકર મળી જાય તો તને રોડે ચડાવી દે અહીંયા. એટલે તું તમારે તને સારું લાગે છે ને તો કહે, કારણ કે તને હું એટલું સમજાવું છું તો તને કાંઈ ખબર પડતી નથી. તારે તારું જ નક્કી કરવાનું છે, તો હું કહું કે ન કહું એમાં શું ફેર પડશે? મોટા ભાઈ, મારી ફરજ હતી તમને કહેવાની, કારણ કે અત્યાર સુધી તમારા વગર તમને કીધા વગર કંઈ કર્યું જ નથી ને, એટલે. હા ખબર છે, આગળ મમ્મી પપ્પાને ફોન કરશે એટલે ત્યાં તો ભાઈનું કંઈ હાલશે નહીં. ત્યાં ભાઈ મને ઠૂઠે ચડાવવાના થયા છે કે મેં મોટા ભાઈને વાત કરી હતી, એટલે જ ને. નકર તો ડાયરેક્ટ નો ફોન કરી દે એમાં મમ્મી પપ્પાને. મોટા ભાઈ યાર, તમે સમજવા કેમ તૈયાર નથી? તમે
હું તો એ આશાએ આવ્યો હતો કે તમે મને સપોર્ટ કરશો, તમે મારો સાથ આપશો, તમે જ્યાં સુધી લડવાનું થશે ને ત્યાં સુધી લડી લેશો. પણ તમે તો હથિયાર નીચા મૂકી દીધા. ના ના, કાંઈ વાંધો નહીં, હવે તને બહુ ભરોસો છે ને તો કરજે લગ્નનું નક્કી. પણ હું ત્યાં ભાઈ મળવા નહીં આવું, તને પહેલી વાર કહી દઉં છું. તારા રીતે નક્કી કરી નાખજે અને લગ્નનું નક્કી થાય ને તે મમ્મી પપ્પાને તેડાવી લેવું. બાકી ઝોણ બોણ કાંઈ કરવાનું નથી, તને ભરોસો છે ને તો કરી નાખજે. હાલ મારે લંચ સાઈઝ પૂરો, મારે જવું છે. પણ મારી આપણે મનસુખભાઈની બહુને ત્યાં સગાઈ છે તો ક્યારે જઈશું આપણે? ક્યારે જાવ તમે કહો ત્યારે જઈએ. બહુ વહેલું નથી જવું. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો. નમસ્તે અંકલ. નમસ્તે. નમસ્તે. બેસો. કેમ છો? બસ મજામાં છે. જો ઘણો સમય થઈ ગયો તમને મળવું હતું પણ મળી ના શકાયું, એટલે આજે તો હું અને મારો દીકરો સમય કાઢીને આવી જ ગયા. આ સારું કર્યું. તમને ખબર છે ને દેવાંગ છે આ? અરે ખૂબ મોટો થઈ ગયો. મેં તો ઓળખી ના શકો. દેવાંગ ડોક્ટર બની ગયો છે. વાહ. અને એ પણ આઈ સ્પેશિયાલિસ્ટ. અને હવે તો બહુ ઘણા બધા ઓપરેશન્સ કરે છે, હોસ્પિટલ ખોલી કાઢી છે. અને સાચું કહું ને તો આજે અમારે મળવા આવવાનું એક કારણ હતું. શું? બોલો ને બેન. એ જ કે તમને તો ખબર જ છે કે જ્યારે દેવાંગ અને તમારી દીકરી ધામીની બંને ભણતા હતા અને તમારા ભાઈ અહીંયા એટલે કે આ દુનિયામાં હાજર હતા ને, ત્યારે વચન આપ્યું હતું કે આપણે મારો દીકરો અને તમારી દીકરીના લગ્ન કરાવીશું. હા મને યાદ છે ને. જુઓ અમને ખબર છે કે દામિની જન્મથી જ અંધ છે અને મારો દીકરો દેવાંગ એટલા માટે જ ભણ્યો છે કે ડૉક્ટર બન્યો અને આઈ સ્પેશિયાલિસ્ટ દામિની માટે જ બન્યો છે. હા મતલબ કે મમ્મીના કહેવાનો અર્થ એ છે કે હવે તમારે લોકોએ દામિનીની આંખ માટે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. મતલબ કે મારી હોસ્પિટલમાં બધી જ સુવિધા ઉપલબ્ધ છે. દામિનીની આંખો જલ્દી પાછી આવી જશે. પણ એની આંખોની નસો સુકાઈ છે અને આ ઓપરેશન તો ફક્ત ભારતમાં ફક્ત મુંબઈમાં જ થતું હતું એવું જણાવતા હતા મને. ના ના, પહેલાં એવું હતું. જો કે હવે ટેકનોલોજી એટલી બધી આગળ વધી ગઈ છે એટલે હવે તો અમારી હોસ્પિટલમાં પણ આ બધી સુવિધાઓ છે. એટલે તમે લોકો જરાય ના ચિંતા કરતા. હું છું ને, તમારું ઓપરેશન એકદમ સક્સેસફુલી થઈ જશે. તો બહુ સારું. એને જો આંખોની રોશની પાછી મળી જાય તો એનાથી રૂડું બીજું શું હોઈ શકે. હા અને સીધા 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 બ સ્ટો. આ તમને તું દેવાન સ્કૂલમાં તારી સાથે ભણતો હતો ને તારો ફ્રેન્ડ? હા દેવાન. આટલા વર્ષો પછી તું અહીંયા? તમને બેસ ને થોડી વાર બેસીને વાતો કરીએ ને. હા હા અહીંયા અહીંયા નીચે. હા આ સીધા અહીંયા. કોંગ્રેચ્યુલેશન્સ તો અમારે લોકોએ તને કહેવાનું છે કારણ કે હવે તારી આંખો પાછી આવી જશે. તારા ઓપરેશન માટેની ડેટ પણ કન્ફર્મ થઈ ગઈ છે એટલે હવે જરાય ચિંતા કરવાની જરૂર નથી. તું હવે આ બધું જોઈ શકીશ. અને દામિની બેટા, આ ઓપરેશનની સાથે સાથે તારા અને દેવાંગના લગ્નની પણ વાત કરવાની છે. લગ્નની વાત? હા બેટા. લગ્નની વાત ક્યાંથી આવી? તારી તકલીફ ને લઈને બેટા
પણ મારે નથી કરાવવું ઓપરેશન, મારે લગન નથી કરવા. અરે એમ થોડું ચાલતું હશે બેટા. જો બેટા, ચિંતા જરાય નહીં કર, એકદમ સારી આંખો થઈ જશે અને ત્યાર પછી તું આ દુનિયા જોઈ શકીશ. અને મારો દીકરો દેવાંગ છે ને, એની સાથે હા આખું જીવન તારું વિતાવી શકીશ. અને શું જરૂર છે? બસ તમે હવે કોઈ સવાલો નથી કરવાના, આજે પહેલાની જેવી જ રહી છે. કોઈ પણ વાત કરીએ એટલે સવાલોનો પહાડ ઊભો કરી દે. અરે આ દામિની મેડમ છે ને, એ વાતુડા એટલા છે ને કે તમે તમારી વાતો ભૂલી જશો, પણ આની વાતો પૂરી નહીં થાય. નહીં ભાઈ, તમે હા કોણ? મારી આંખો. અરે એટલે એને કહેવાનો મતલબ એમ છે કે હંમેશા એની તકલીફ છે એટલે હું નોકર છું, આ ઘરમાં કામકાજ કરું છું. કાંઈ પણ કામ હોય ને તો હું જ પહેલાં હોઉં છું. આ દામિની મેડમને કાંઈ પણ કામ હોય તો એ પહેલાં હું કરવા જાઉં. અત્યારે એ જ બધું દામિનીનું ધ્યાન રાખે છે. બહાર જવું હોય, કાંઈ પણ કામ હોય ને તો એ સાથે જ રહી છે. વાંધો નહીં, પણ હવે દામિનીને આમની જરૂર નહીં પડે. નહીં, કારણ કે ઓપરેશન પછી તો દામિની જ્યોતિ થઈ જશે, દુનિયા જ્યોતિ થઈ જશે, અને ત્યાર પછી લગ્નની વાત. પપ્પા હું શું કહું છું, ઓપરેશન શું કામ કરાવું છે? ડોક્ટરે કીધું છે કે ઓપરેશન કરાવું છું તો કોમ્પ્લિકેશન્સ આવશે, કોઈ ગેરંટી નથી. દામિની, હું ખુદ ડોક્ટર છું એટલે ગેરંટીની અને તારી આંખોની નબળાઈની એ બધી જ માહિતી મારી પાસે છે. તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અને આમ પણ તું નાની હતી ત્યારે કહેતી હતી ને મને કે સપનું છે તારું, એકવાર મારી સાથે બેસીને તારે આખી દુનિયાને જોવી છે. આ પક્ષીઓ કેવા હોય, નદીઓ કેવી હોય, પહાડો કેવા હોય. હા ભૂલી ગઈ બધું તું? હા દુનિયા તો જોવી છે, પણ પપ્પા કહી દો ને કે આપણે વિચારીને જવાબ આપીશું. ઓપરેશન તો થઈ જવા દો, અમે આજે જ એને લઈ જઈશું અને થોડા દિવસ એ અમારી સાથે અમારા જ ઘરે રહેશે. બેટા તારા ઓપરેશન ની વાત છે અને રિપોર્ટ્સ ને બધું તો કરાવવું પડશે ને. દેવેન સમજાવો ને આ લોકોને કે હું તારા વગર બધું કેવી રીતે કરીશ અને ઓપરેશન ની જરૂર નથી. અરે પણ કે ને તું, મમ્મી પપ્પા બરાબર નિર્ણય લઈ રહ્યા છે. અરે આ તમારા ફેમિલી ડોક્ટર છે અને આ શું નામ શું બોલે છે તું? મારું ઓપરેશન કરાવીને લગ્ન કરવાની વાત કરે છે. હા તો પણ બરાબર તો કહે છે, તારા સોરી તમારા લગ્ન પણ થઈ જશે અને તમે જોતા તો થઈ જશો. તમારો મેઈન ઉદ્દેશ તો એ હતો કે તમારી આંખોથી તમે આ દુનિયા જોઈ શકો. જો બેટા હવે વધારે મોડું કરવાની જરૂર નથી અને અત્યારે ટેકનોલોજી છે, આ બધી વસ્તુ શક્ય છે, તો પછી રાહ કોની જોવી? અમે લોકો તને આજે લઈ જઈએ છીએ અને અશોકભાઈ અંજુબેન અમને રજા આપો. હા એના ઘણા બધા રિપોર્ટ્સ કાઢવાના છે અને આમને આમ મોડું કરશો તો કોઈ મતલબ નથી. હા અત્યારે તમે દામિનીને લઈ જાઓ અને સામાન એનું કંઈ હશે ને કપડાં લગતા એ અમે આ માણસ આવશે અમારો દેવેન મૂકી જશે તેમને આપી જશે. ના ના એની કોઈ જરૂરત જ નથી, ત્યાં હોસ્પિટલમાં બધી સુવિધા કરી રાખી છે એટલે તમે લોકો ચિંતા ના કરો. અને આમ પણ અમે લોકો છીએ ને. હા નહીં મમ્મી, હા એમ તો કંઈ જરૂર નહીં પડે, પણ લાગશે તો જરૂર મંગાવી લઈશું. બેટા તૈયાર થઈ જતો, તારે જવાનું છે દીકરા. ચલો સી ઓ યસ જી, ઇફ યુ ડોન્ટ માઇન્ડ તમે છોડી દો એને, હવે તમારી કોઈ જરૂર નથી. હા હું છું ને સાથે. ચલ હા શાંતિ દી. હા સારું થયું.